નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોરોના મહામારી વચ્ચે સર્જાયેલ લોકડાઉનની પરિસ્થિતિમાં તક્ષશિલા વિદ્યાલય બાયડના ઓનલાઈન શિક્ષણ કાર્યમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાનની અંદર પ્રકરણ 8 ગતિનું લેક્ચર 5 જોવા જઈ રહ્યા છીએ. તો લેક્ચર 5 ની અંદર આપણે દિશા સાથે ઝડપ ટોપિકનો અભ્યાસ કરીશું. દિશા સાથે ઝડપ એટલે કે વેગ અને સરેરાશ વેગ, કે જે ભૌતિક રાશિઓ ગતિના દરનું માપન કરવા માટે ઉપયોગ થાય છે, જે આપણે આગળ જોઈ હતી. તો મિત્રો, વેગ કોને કહીશું અને સરેરાશ વેગ કોને કહીશું? તો આગળ આપણે ઝડપ વિશે અભ્યાસ કર્યો. ઝડપની અંદર આપણે પદાર્થે કાપેલું અંતર ભાગ્યા તે માટે લાગતા સમયને લેતા હતા. એટલે કે ઝડપ માટે આપણે ખાલી પદાર્થના ગતિના દરના મૂલ્યની જ વ્યાખ્યાયિત કરતા હતા, પરંતુ વેગની અંદર પદાર્થના વેગના મૂલ્યની સાથે સાથે તેની દિશાનું પણ નિર્દેશન કરવાનું છે કે પદાર્થ ધન દિશામાં ગતિ કરે છે, ઋણ દિશામાં ગતિ કરે છે, કે ઉગમ બિંદુ ઉપર સ્થિર છે. એટલે કે તેની ઝડપ ધન છે, ઋણ છે, કે શૂન્ય છે. તો મિત્રો, આપણે પદાર્થની ગતિના મૂલ્ય સાથે જો એની દિશાની પણ વાત કરવામાં આવે તો તે ભૌતિક રાશિને આપણે વેગ કહીશું. તો વેગની વ્યાખ્યા, કોઈ પદાર્થ દ્વારા એકમ સમયમાં કરેલા કુલ સ્થાનાંતરને તે પદાર્થનો વેગ કહે છે. તો એકમ સમયમાં કરેલો સ્થાનાંતર એટલે સમય આવશે છેદમાં, સ્થાનાંતર આવશે અંશમાં. એટલે કે વેગનું સૂત્ર થઈ જશે પદાર્થે એકમ સમયમાં કરેલું સ્થાનાંતર. માટે વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા સમય. તો વેગની ભૌતિક રાશિનો એકમ થશે મીટર ભાગ્યા સેકન્ડ, કિલોમીટર ભાગ્યા સેકન્ડ, સેન્ટીમીટર અપોન સેકન્ડ, કિલોમીટર કલાક, એ બધા વેગના એકમો થશે. તેને આપણે સાંકેતિક રીતે એમ પર એસ, મીટર પ્રતિ સેકન્ડ, અથવા મીટર ઇન્ટુ સેકન્ડ ની માઇનસ એક ઘાત, મીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ તરીકે પણ લખી શકીએ છીએ. તો જો મિત્રો કોઈ ભૌતિક રાશિની અંદર માત્ર ને માત્ર તેના મૂલ્યનો અભ્યાસ કરવામાં આવે, માત્ર ને માત્ર મૂલ્યનો, કોઈ પણ ભૌતિક રાશિની અંદર તેના મૂલ્યનો અભ્યાસ કરવામાં આવે તો તેને આપણે કહીશું અદિશ રાશિ. મૂલ્યનો અભ્યાસ કરવામાં આવશે તો તેને કહીશું અદિશ રાશિ. અને મિત્રો, મૂલ્યની સાથે દિશાની પણ ગણતરી કરવામાં આવે તો તેને આપણે કહીશું સદિશ રાશિ. તો આપણે ઝડપની વાત કરી હતી, તો ઝડપની અંદર માત્ર ને માત્ર ગતિના મૂલ્યની વાત કરતા હતા, તો આપણે કહી શકીએ કે ઝડપ એ અદિશ રાશિ છે. પરંતુ વેગની અંદર મૂલ્યની સાથે દિશાની પણ ગણતરી કરવાની આવે છે કે તે ધન દિશા તરફ ગતિ કરે છે, ઋણ દિશા તરફ ગતિ કરે છે. તો મૂલ્યની સાથે દિશાની પણ ગણતરી કરવામાં આવે તો તે ભૌતિક રાશિઓને સદિશ રાશિ કહીશું. તો અહીંયા વેગ એ સદિશ રાશિ છે. તો મિત્રો, તમને ઝડપ અને વેગ વચ્ચેનો તફાવત ખબર પડી ગઈ હશે. તો વેગ અને ઝડપના તફાવતનું તમારી જાતે હોમવર્ક કરો, વેગ અને ઝડપનો તફાવત. તો આ પરથી કહી શકાય કે વસ્તુનો વેગ ધન, ઋણ અથવા શૂન્ય હોઈ શકે છે. હવે મિત્રો, તમે જોયું હશે કે અમુક જગ્યાએ ગાડી નિયમિત સમાન દરથી બદલાતી જતી ગતિથી ગતિ કરતો હોય. તો જ્યારે કોઈ વસ્તુ સુરેખ પથ પર બદલાતી જતી ઝડપ સાથે, સુરેખ પથ ઉપર બદલાતી જતી ઝડપ સાથે એટલે તેની ઝડપ સમય સાથે બદલાય છે, તો સમાન દરથી બદલાય છે, સમાન દરથી ગતિ કરતો હોય ત્યારે તેની ગતિનો દર સરેરાશ વેગ દ્વારા રજૂ કરી શકાય છે. તો સરેરાશ વેગનું સૂત્ર, પ્રારંભિક વેગ, વસ્તુ જે ઉગમ બિંદુથી ગતિ કરવાનું શરૂઆત કરે છે તે ઉગમ બિંદુ પર એનો વેગ એટલે પ્રારંભિક વેગ. મિત્રો, કોઈ પણ વસ્તુનો પ્રારંભિક વેગ હંમેશા શૂન્ય હોય છે. પ્રારંભિક વેગ હંમેશા કેવો હોય છે? શૂન્ય. અમુક કિસ્સાની અંદર પ્રારંભિક વેગ
ધારો કે કાર અહીંથી ગતિ કરવાનું શરૂ કરે છે, ઉગમ બિંદુઓથી ગતિ કરવાનું શરૂ કરે છે અને એ ઉપર થઈ એ થી બી સુધી જાય છે, તો જ્યારે એ અને બી વચ્ચેની સરેરાશ વેગનું મૂલ્યાંકન કરવાનું હોય ત્યારે જો એને ઉગમ બિંદુ તરીકે લેવામાં આવે તો અહીં આગળ તેનો પ્રારંભિક વેગ કંઈક મૂલ્ય હશે, તેનો પ્રારંભિક વેગ કંઈક મૂલ્ય હશે, પરંતુ વસ્તુ જ્યારે ગતિ કરવાની શરૂઆત કરશે ત્યારે તેનો પ્રારંભિક વેગ હંમેશા શૂન્ય હશે. તો સરેરાશ વેગ બરાબર પ્રારંભિક વેગ, એટલે વસ્તુ જ્યાંથી ગતિ કરવાની શરૂ કરે છે તે બિંદુએ તેનો વેગ, અંતિમ વેગ એટલે વસ્તુ જે બિંદુએ સ્થિર થવાની છે તે સમયનો વેગ ભાગ્યા બે, તો આપણને મળી જશે સરેરાશ વેગ. જો મિત્રો સરેરાશ વેગને v એવરેજ, એવરેજ વેલોસિટી v એવરેજ લખી શકાતા હોય તો પ્રારંભિક વેગ u અને અંતિમ વેગ v માટે સરેરાશ વેગનું સૂત્ર થશે v એવરેજ, એવરેજ વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ u પ્લસ v બાય 2. તો સરેરાશ વેગનો પણ એકમ મીટર પ્રતિ સેકન્ડ, m પ્રતિ s, એટલે કે મીટર પ્રતિ સેકન્ડ અથવા મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ, મીટર ઇન્ટુ સેકન્ડ ની માઇનસ એક ઘાત થશે. આ પરથી તમે કહી શકો કે ઝડપ, સરેરાશ ઝડપ, વેગ, સરેરાશ વેગ ચારેના એકમ તો સમાન છે, પરંતુ મિત્રો તેની સમજણમાં થોડોક થોડોક તફાવત છે, તે તફાવત તમારે ધ્યાનમાં રાખવો પડશે. તો તમને ખ્યાલ આવ્યો હશે કે અધિશ રાશિ કોને કહેવાય, સદિશ રાશિ કોને કહેવાય, વેગ કોને કહેવાય, ઝડપ કોને કહેવાય, સરેરાશ ઝડપ, સરેરાશ વેગ. તો સરેરાશ ઝડપ કોને કહેતા હતા, તો સરેરાશ ઝડપ વસ્તુના પ્રારંભિક વેગ અને અંતિમ વેગનો કુલ સરવાળો ભાગ્યા તે અંતર કાપવા માટે લાગતો કુલ સમય, કુલ અંતર ભાગ્યા કુલ સમય, એ આપણી સરેરાશ ઝડપ હતી. તો મિત્રો આ પરથી આપણે ગતિના દરનું માપન કરવા માટેની ચાર ભૌતિક રાશિઓ ઝડપ, સરેરાશ ઝડપ, વેગ, સરેરાશ વેગ જોઈ. હવે આપણે ગતિના દરનું માપન માટે એક રાશિ પ્રવેગ, કે જે વેગ સાથે સમય સાથે વેગના ફેરફારનો દર દર્શાવે છે, તે આગળ જોઈશું. તે જોતા પહેલા આપણે વેગ અને સરેરાશ વેગના કેટલાક ઉદાહરણ જોઈએ અને તેના ઉપરથી કેટલાક દાખલાઓ પણ જોઈએ. તો હવે આપણે મિત્રો પ્રવૃત્તિ 8.6 વિશે માહિતી મેળવીએ. તો ગતિના દરનું માપન માટે ઉપયોગ થતી ભૌતિક રાશિઓ ઝડપ, સરેરાશ ઝડપ, વેગ અને સરેરાશ વેગના સૂત્રો આપણે આગળ લેક્ચર 4 અને લેક્ચર 5 માં જોયા. તો એ પરથી મિત્રો પ્રવૃત્તિ 8.6 તમને તમારા ઘરેથી શાળા સુધી જતા લાગતો સમય નોંધો. એટલે આપણે જાતે આપણા ઘરેથી નીકળીએ છીએ અને શાળા સુધી પહોંચીએ છીએ તો તે અંતર કાપવા માટે આપણને કુલ કેટલો સમય લાગે છે તે આપણે જાતે નોંધવાનો છે. જો તમારી ચાલવાની સરેરાશ ઝડપ 4 કિલોમીટર પ્રતિ કલાક હોય, અહીં રકમની અંદર આપી દીધેલું છે સરેરાશ ઝડપ 4 કિલોમીટર પ્રતિ કલાક લેવામાં આવે તો શાળાનું તમારા ઘરથી અંતર નક્કી કરો. તો આપણે મિત્રો અહીંયા અંતર શોધવાનું છે, ઘરેથી શાળા સુધી જવા માટે અંતર. આપણને અહીં એક ભૌતિક રાશિ સરેરાશ ઝડપ આપેલી છે, તો સરેરાશ ઝડપનું સૂત્ર તમે જોયું જ હશે આગળ લેક્ચર નંબર 4 માં, કે સરેરાશ ઝડપ બરાબર પદાર્થે કાપેલું કુલ અંતર ભાગ્યા તે અંતર કાપવા માટે લાગતો સમય. તો ધારો કે તમે ઘરેથી નીકળો છો અને શાળા સુધી પહોંચો છો તો કુલ સમય 1 કલાક લાગે છે, 1 અવર, બરાબર. ઘરેથી શાળા સુધી જવા માટે 1 કલાકનો સમય લાગે છે અને ચાલવાની સરેરાશ ઝડપ આપેલી છે 4 કિલોમીટર પ્રતિ કલાક. તો સરેરાશ ઝડપનું સૂત્ર કુલ અંતર ભાગ્યા લાગતો કુલ સમય, માટે સરેરાશ ઝડપ 4 કિલોમીટર પ્રતિ કલાક હોય જે રકમની અંદર આપેલી છે અને શાળાએ જતા 1 કલાકનો સમય લાગતો હોય તો અંતર s શોધો. તો મિત્રો તમે અહીં સૂત્ર
જોઈ શકો છો. તો સૂત્રની અંદર આપણને સરેરાશ ઝડપ આપેલી છે અને કુલ સમય આપણે નોંધવાનો છે, તે આપણે કુલ સમય નોંધ્યો 1 કલાક અને આપણે અહીં અંતરને શોધવાનું છે. માટે કુલ અંતરને આપણે સૂત્રની અંદર કરતા બનાવીશું. કુલ અંતર s બરાબર સરેરાશ ઝડપ કુલ સમય ઉપર જશે બરાબરની પહેલી બાજુ ભાગાકારમાં છે તો ગુણાકારમાં થશે. તો સરેરાશ ઝડપ ભાગ્યા લાગતો કુલ સમય. સરેરાશ ઝડપ આપણને આપેલી છે 4 કિલોમીટર પ્રતિ કલાક અને સાડા પડતા લાગતો સમય 1 કલાક. 4 ગુણ્યા 1 બરાબર 4 કિલોમીટર બરાબર અવર અવર નીકળી જશે અને લાગતું સાડાએ ઘરેથી નીકળીને સાડાએ જતા થતું કુલ અંતર બરાબર 4 કિલોમીટર. તો પ્રવૃત્તિ 8.6 ની અંદર તમે સરેરાશ ઝડપના સૂત્ર ઉપરથી અંતર શોધ્યું, એ જ રીતે સરેરાશ ઝડપના સૂત્ર ઉપરથી તમે લાગતો કુલ, જો અંતર આપ્યું હોય તો લાગતો કુલ સમય પણ શોધી શકો છો. મિત્રો હવે આ બધા ઝડપ સરેરાશ ઝડપ વેગ સરેરાશ વેગ ઉપરથી બીજી એક પ્રવૃત્તિ 8.7 ની અંદર કોઈ ગાણિતિક તર્ક નથી, પરંતુ આપણે તેને થિયોરિટિકલી તર્કથી સમજવાની છે. તો પ્રવૃત્તિ 8.7 નું એવું કહેવું છે કે આકાશમાં વીજળીનો ચમકારો થાય છે, પરંતુ આ ઘટનામાં વીજળીનો ચમકારો પહેલા દેખાય છે અને થોડા સમય પછી ગડગડાટનો ધ્વનિ સંભળાય છે. તો આ ઉદાહરણ દ્વારા સમજાવો. તો મિત્રો તમે આ વસ્તુ કઈ રીતે સમજાવી શકો? તો ધોરણ 8 ની અંદર પ્રકાશ વિશે તમે અભ્યાસ કર્યો હશે. તો મિત્રો પ્રકાશ જ્યારે પોતાના સોર્સ રિસોર્સ એટલે સ્ત્રોતમાંથી ઉત્પન્ન થાય છે ત્યારે તે શૂન્યાવકાશમાં અમુક વેગથી ગતિ કરે છે. તો પ્રકાશનો વેગ 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ એટલે કે 300,000 મીટર પ્રતિ સેકન્ડ છે પ્રકાશનો વેગ, અને ધ્વનિનો માધ્યમની અંદર વેગ 346 મીટર પ્રતિ સેકન્ડ છે. તો ધ્વનિના વેગને સોનિક વેલોસિટી પણ કહે છે. તો પ્રકાશનો વેગ, તો મિત્રો તમે જોયું હશે કે તમે જ્યારે ચાલતા હોવ છો અને બાજુમાં એક મોટર કાર માર્ગ ઉપર ગતિ કરતી હશે તો તમે જોઈ શકો છો કે કઈ વસ્તુ વહેલી પહોંચશે. તો તમને ખબર પડે કે કાર વહેલી પહોંચશે, કેમ કે ઝડપી ગતિ કરે છે. તો એ જ પ્રકારે અહીં માધ્યમની અંદર પ્રકાશ ધ્વનિના વેગ કરતા બહુ જ વધારે ગતિથી અંતર કાપતો હોય છે. એટલા માટે આપણને જ્યારે વીજળી થાય છે અવકાશમાં તો વીજળીનો પ્રકાશ પહેલા દેખાય છે અને તેની ધ્વનિ પછી સંભળાય છે. તો મિત્રો જો તમે સ્ટોપવોચ કે કોક સ્પોર્ટ્સની અંદર વપરાતી વોચ લઈને એનું માર્ગદર્શન નિરીક્ષણ કરશો તો ખબર પડશે કે પ્રકાશના વેગ અને ધ્વનિના વેગ વચ્ચે 9 સેકન્ડનો ડિફરન્સ છે. 8.46 સેકન્ડ એટલે કે એવરેજ 9 સેકન્ડનું અંતર છે. તો આપણને પ્રકાશનો વેગ દેખાશે અને એના 9 સેકન્ડ પછી ધ્વનિનો વેગ સંભળાશે. તો આ પરથી તમે કહી શકો કે અવકાશમાં વીજળીનો ચમકારો થાય છે અને પહેલા ચમકારો દેખાય છે અને પછી એની વીજળીનો ધ્વનિ સંભળાય છે. તો મિત્રો આપણે આ પ્રવૃત્તિ 8.6, 8.7 જોઈ અને હવે ગતિના દરના માપન માટે ઉપયોગ થતી ભૌતિક રાશિઓ વિશેના કેટલાક ઉદાહરણ જોઈએ.